હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ટૂલ ઓફ પ્લાન્ટ લેઆઉટ એ આપણે ડિસ્કશન કરતા હતા, જેની અંદર ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, દેન આફ્ટર ફ્લો ડાયાગ્રામ ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયોની અંદર બધું ડિસ્કશન કરી ગયા છીએ. એની પછીનું જે ટૂલ છે સ્ટ્રિંગ ડાયાગ્રામ. ઓકે, સ્ટ્રિંગ ડાયાગ્રામ સમજતા પહેલા આપણે એક વસ્તુને માઇન્ડમાં લેવી પડશે. જ્યારે આપણે ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગનો આપણે જ્યારે સ્ટડી સ્ટાર્ટ કર્યો ત્યારે આપણા માટે જે ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ 4M એ ઘણા ઇમ્પોર્ટન્ટ હતા, ખાસ કરીને અંદર મેન, મટીરિયલ, મની એન્ડ મશીન. ઓકે, એમાંનો જે હ્યુમન ફેક્ટર છે એટલે કે મેન છે, એ પણ તમારી ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઉપર ઘણું બધું ઇફેક્ટ કરતું હોય છે. તો તમારી જે મેનની એક્ટિવિટી છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે કે જે તમારા લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારી મેનની એટલે કે જે પણ કંઈ હ્યુમન ફેક્ટર છે એ કઈ રીતે ઇફેક્ટ કરે છે તમારા લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ, તો એના માટેનું જે આ ટૂલ છે એ આપણી માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આપણે કોઈ લેઆઉટ ડિઝાઇન કરતા હોઈએ અથવા આપણો લેઆઉટ છે અને એની અંદર આપણે ચેન્જ કરવા છે અકોર્ડિંગ ટુ ધ હ્યુમન ફેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, જે પણ કંઈ આપણે એરર આવતી હોય કે જે પણ આપણે જેના કારણે આપણા પ્રોડક્ટિવિટીમાં આપણે લોસ થાય છે, તો તમે એ સ્ટ્રિંગ ડાયાગ્રામથી સોલ્વ કરી શકો છો. સ્ટ્રિંગ ડાયાગ્રામ ઇઝ પ્યોરલી બેઝ ઓન હ્યુમન ફેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, નાવ ધેર આર મેની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જે વર્કર કરતો હોય છે, મૂવિંગ ઇન ઇરેગ્યુલર ઇન્ટરવલ બિટવીન અ નંબર ઓફ પોઈન્ટ ઇન અ વર્કિંગ એરિયા વિથ ઓર વિધાઉટ મટીરિયલ. ઇન્ડસ્ટ્રી એક્ટિવિટી જે સપોઝ તમારો જે પણ કે લેઆઉટ છે તો એની અંદર તમારો વર્કર છે, નો ડાઉટ એના મટીરિયલના કામ માટે પણ ઘણીવાર એક જગ્યાએથી બીજા વર્ક સ્ટેશને મૂવ કરતો હોય, એક જગ્યાએથી બીજા પોઈન્ટ ઉપર એ મૂવ કરતો હોય. અધરવાઇઝ જે રિક્વાયરમેન્ટ નથી છતાં પણ ઘણીવાર પોતાની મુવમેન્ટ હોય, બિકોઝ જે પણ કંઈ માણસ છે એને પોતાની પણ કંઈ નીડ હોય, પોતાની પણ પર્સનલ જે પણ કંઈ હોય તેના કારણે પણ એ મુવમેન્ટ કરતો હોય. તો આ જેટલી પણ ઇન્ડસ્ટ્રી એક્ટિવિટી છે ઘણી બધી થતી હોય છે કોઈ પણ વર્કરની. તમારી પાસે એક વર્કરની વાત કરો કે તમારા શોપ ફ્લોર ઉપર નંબર્સ ઓફ વર્કર હોય, 10 વર્કર હોય, 20 વર્કર હોય, જેટલા પણ નંબરના વર્કર હોય એ બધાની એક્ટિવિટી જો આપણે ઓબ્ઝર્વેશન કરવી હોય તો આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામનો યુઝ કરી શકીએ. તો સાધારણ ઓપરેટર ઇઝ લુકિંગ આફ્ટર મોર દેન વન મશીન. બરાબર, ઘણીવાર એવું હોય કે ઓપરેટર એક મશીનને ઓપરેટ ના કરતો હોય, એ મટીરિયલ લઈને બીજા મશીન પર પણ જતો હોય. આ તો વાત થઈ આપણી ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ સાઇડ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે ખબર છે કે આપણે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગમાં જે સર્વિસ ફેક્ટરને પણ આપણે ડિફાઈન કરીએ છીએ, તો આપણે રેસ્ટોરન્ટની વાત કરીએ. સપોઝ કોઈ આપણો રેસ્ટોરન્ટની અંદર જે પણ કંઈ વેટર છે તો કંઈ એક ટેબલ ઉપર સર્વ નહીં કરતો હોય, ઘણા બધા ટેબલ ઉપર સર્વ કરતો હશે. બરાબર, તો આ બધા જની જે પણ એક્ટિવિટી આપણે જો પણ કંઈ લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડિસ્કશન કરતા હોઈએ અને એક્ટિવિટીને આપણે જો કન્સિડર કરતા હોઈએ તેના માટે સ્ટ્રિંગ ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. તો વોટ ઇઝ અ સ્ટ્રિંગ ડાયાગ્રામ? ઇઝ અ સ્કેલ પ્લાન ઓર મોડલ on which a thread is used to trace and measure the path of worker, material, equipment during a specific sequence of event. બરાબર, આમાં એવું લખે છે કે વર્કર, મટીરિયલ, ઇક્વિપમેન્ટ બધા માટે યુઝ કરી શકાય, પણ મેઇનલી જે પણ કંઈ યુઝ કરે છે વર્કર માટે કરે છે. કારણ કે મટીરિયલ માટે ઘણીવાર કેવું થાય કે જો આપણું માસ પ્રોડક્શન હોય તો કોઈ ઇશ્યુ નથી, અધરવાઇઝ જો સ્પેસિફિક મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો એની બધી ઘણી બધી આપણે જે પણ ડાયાગ્રામ છે તો જટિલ થઈ જતો હોય છે, ડિફિકલ્ટ થઈ જતો હોય છે. સેમ વર્કર માટે પણ છે, નંબર્સ ઓફ વર્કરની જો સ્ટ્રેન્થ વધશે તો આ ડાયાગ્રામ ડિફિકલ્ટ થશે. બરાબર, આપણે જે આ વસ્તુ ભણીએ છીએ એ બધી બહુ જ જૂની છે, અત્યારે તો નવા સોફ્ટવેર મુજબ ચાલે છે. તમારી મટીરિયલ ક્યાં પહોંચ્યું છે એ પણ આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ, પણ બધા માટે ઇમ્પ્લિમેન્ટ કરે છે, પણ મેઇનલી જે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે વર્કર પોઈન્ટ ઓફ વ્યૂ થાય છે. તો સ્ટ્રિંગ ડાયાગ્રામ શું છે? સ્કેલ અને પ્લાન છે, મોડલ છે કે જેની અંદર દોરીનો યુઝ થાય છે, દોરી અને જે પણ પિન હોય એનો, કે જેના તમારા જે પણ કી વર્કરનો પાથ છે તમે મેઝર કરી શકો. વર્ડ છે ટ્રેસ એન્ડ મેઝર ધ પાથ ઓફ વર્કર, મટીરિયલ એન્ડ ઇક્વિપમેન્ટ. ટ્રેસ કરી શકો, મેઝર કરી શકો અને એની મૂવમેન્ટમાં તમે કંઈક અંશે તમે ઘટાડો પણ કરી શકો જેના કારણે તમારી પ્રોડક્ટિવિટી તમારી ઇન્ક્રીઝ થઈ શકે. બરાબર, તો ધેટ આર ધ સ્ટ્રીમ ડાયાગ્રામ. ઇટ ગિવસ ધ ક્લિયરેસ્ટ પિક્ચર ઓફ વોટ એકચ્યુઅલી બિંગ ડન ઇન અ પ્લાન સેક્શન. જે સ્ટ્રીંગ ડાયાગ્રામ છે તમને બતાવે કે એકચ્યુઅલમાં વર્કર કે જે પણ કંઈ મટીરિયલ છે એ ક્યાં ક્યાં જાય છે, ખાસ કરીને વર્કર પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, તો ઇન અ સ્ટ્રિંગ ડાયાગ્રામ ધ મુવમેન્ટ ઇઝ શોન બાય ધ વાઇન્ડિંગ અ સ્ટ્રિંગ થ્રેડ અરાઉન્ડ ધ પિન ઇન્સર્ટેડ એટ ઈચ વર્ક સ્ટેશન. તમને ડાયાગ્રામ દેખાય છે કે અહીંયા આપણે એક બોર્ડ લીધેલું છે, એની અંદર આપણે જે બ્લેક પોર્શન તમને બતાવ્યું છે ધેટ આર ધ અવર વર્ક સ્ટેશન. બરાબર, જે પણ કંઈ મશીનિંગ શોપ હોય, તમારો ગ્રાઇન્ડિંગ શોપ હોય, ડિફરન્ટ ટાઈપ ઓફ શોપ. બરાબર, કે જે મેન્યુફેક્ચરિંગ સાઇડ આપણે ડિફાઈન કરીએ છીએ. ઇફ વી કન્સિડર સર્વિસ ફેક્ટર ધેન વી હેવ ડિસ્કસ ધ ડિફરન્ટ. મેં વાત કરી તમને રેસ્ટોરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, તો તમે અલગ અલગ તમે ટેબલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ડિફાઈન કરી શકો. બરાબર, તો આ તમારા બધા વર્ક સ્ટેશન છે. વર્ક સ્ટેશન ઉપર આપણે પિન ફિક્સ કરેલી છે, અહીંયા તમે થ્રેડની બધી મુવમેન્ટ તમને આપેલી છે, તમારા વર્કરની તમને જે પણ એકચ્યુઅલ મુવમેન્ટ છે એ તમને બતાવે છે ઇન અ સેન્સ ઓફ ટાઈમ પોઈન્ટ ઓફ વ્યૂ, સ્પેસિફિક ટાઈમ પોઈન્ટ ઓફ વ્યૂ એ કેટલું ડિસ્કશન કરે છે, આપણે ઓબ્ઝર્વેશન કરી અને આખરી તમને આ મુવમેન્ટ બતાવેલી
હોય છે, એ ટાઈમ પોઈન્ટ ઓફ વ્યૂ પણ હોઈ શકે, અધરવાઇઝ તમારું રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ આખું હોય એના પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમે આ વસ્તુ ડિસ્કશન કરી શકો છો. બરાબર, તો આ સ્ટ્રિંગ ડાયાગ્રામ તમને બતાવે છે કે આ રીતે આપણે બનાવીએ. ઓકે, નાઉ ધ સ્ટેપ ઓફ ધ કન્સ્ટ્રક્ટ ધ સ્ટ્રિંગ ડાયાગ્રામ, કઈ રીતે આપણે આખો ડાયાગ્રામ બનાવીએ છીએ. બરાબર, સો ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો અ લેઆઉટ ઓફ શોપ ટુ સ્કેલ ઇન અ ડ્રોઈંગ શીટ. ડ્રોઈંગ શીટની અંદર તમારો જે આખો કંપનીનો કે જે પણ કંઈ મેન્યુફેક્ચરિંગ યુનિટનો જે લેઆઉટ છે, તમારે શોપનો લેઆઉટ છે, તમારે ડ્રો કરવો પડશે. સેકન્ડ થિંગ, એ સ્કેલ મુજબ ડ્રો કરવું પડશે. એકચ્યુઅલમાં તમે ડાયમેન્શન તો ઘણા બધા મોટા હોય, પણ તમારે સ્કેલ લઈને ડ્રોઈંગની અંદર તમારે આખો મેઝર કરવું પડશે. નાઉ સેકન્ડ પોઈન્ટ, દેટ માર્ક ધ વેરિયસ વર્ક સેન્ટર લાઇક અ મશીન સ્ટોર વર્ક બેન્ચિંગ એન્ડ ધ ડાયાગ્રામ. તમારે શું કરવું પડશે, જે પણ કંઈ મશીન્સ છે, સ્ટોર છે, બેન્ચીસ છે, એને તમારે પોઈન્ટ માર્ક કરવો પડશે એઝ અ વર્ક સ્ટેશન્સ. બરાબર, દેન થર્ડ ઇઝ ધ હોલ્ડ ધ ડ્રોઈંગ શીટ ઓન અ શોપ બોર્ડ એન્ડ ફિક્સ ધ પિન એટ ધ વર્ક સેન્ટર. તમારે ડ્રોઈંગ શીટને તમારે ફિટ કરી દેવાની છે શોપ બોર્ડ ઉપર, અને જ્યાં જ્યાં તમે વર્ક સ્ટેશન ડિફાઇન કર્યા છે ત્યાં જ્યાં તમારે શું કરવું પડશે, તમારે પિન ત્યાં માર્ક આઉટ કરવી પડશે. નાઉ ટાઈ વન એન્ડ ઓફ ધ કલર સ્ટ્રિંગ ટુ ધ વર્ક સેન્ટર ફ્રોમ વિચ ધ મુવમેન્ટ ઇઝ સ્ટાર્ટ. અલગ અલગ દોરીનો યુઝ થશે કલરનો, કારણ કે એક કરતા વધારે વર્કર હોય તો ઘણી બધી દોરી થાય. તો તમારે શું કરવું પડશે, જે ઇનિશિયલ પોઈન્ટ છે જ્યાંથી વર્કર એની મુવમેન્ટ સ્ટાર્ટ કરે છે, એ તમારે શું કરવું પડશે, તમારા જે પિન ઉપર તમારે એ બાંધવો પડશે દોરો. ફોલો ધ પાથ ઓફ વર્કર ડિફરન્ટ વર્ક સ્ટેશન્સ એન્ડ અકોર્ડિંગ ટુ ડિટેક્ટ ધ થ્રેડ ટુ ધ ડિફરન્ટ પિન ઓન ધ ડ્રોઈંગ બોર્ડ. જેમ વર્કરની મુવમેન્ટ થશે એમ તમારે તમારી જે દોરી છે એને અલગ અલગ પિનમાં તમારે વીંટળાવી અને તમારે પાસ કરવી પડશે. ઓકે, નાઉ એટ ધ એન્ડ ઓફ ધ સેશન્સ નોટ ડાઉન ધ નંબર ઓફ મુવમેન્ટ ફ્રોમ ધ વર્ક સ્ટેશન ટુ ધ વર્ક સ્ટેશન. તમારે મુવમેન્ટ નોટ ડાઉન કરવી પડશે કે એક વર્ક સ્ટેશનમાંથી બીજા વર્ક સ્ટેશન માટે જવા માટે તમારા વર્કરે કેટલી મુવમેન્ટ ટાઈમ લીધો. બરાબર, ધેન રિમૂવિંગ ધ સ્ટ્રિંગ, તમારે તમારી દોરી જે કાઢ નાખવાની છે, એન્ડ મેઝર ધ ટોટલ લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ. હવે તમારે એની ટોટલ લેન્થ મેઝર કરવાની છે, અને તમે મલ્ટીપ્લાય બાય ધ સ્કેલ, તમે જે પ્રીવિયસલી સ્કેલ ડિફાઇન કરેલો છે એની અંદર તમારે શું કરવું પડશે, એને મલ્ટીપ્લાય કરવું પડશે. બરાબર, તો ગેટ ધ એક્ચ્યુઅલ ડિસ્ટન્સ ઓફ ધ મુવમેન્ટ. એના કારણે તમને ખ્યાલ આવશે કે વર્કરની કેટલી મુવમેન્ટ થાય. તમને જોઈએ ડિફિકલ્ટ સ્ટ્રિંગ ડાયાગ્રામનું એક્ઝામ્પલ બતાવેલું છે કે જે કંપનીમાં યુઝ કરેલો છે. તમને આખી એની મુવમેન્ટ તમને અલગ અલગ દોરી જો, તો યલો દોરી પણ છે, બ્લેક પણ તમારી પાસે થ્રેડ છે, તમને અહીંયા ડિફાઇન તમે કરેલી છે. બરાબર, તો દેટ ઇઝ અ સ્ટ્રિંગ ડાયાગ્રામ. નાઉ ધ એપ્લિકેશન, આનો એપ્લિકેશન ક્યાં થાય, ઇટ ઇઝ યુઝ ફોર રેકોર્ડિંગ ધ કોમ્પ્લેક્સ મુવમેન્ટ ઓફ ધ મટીરિયલ મેન. ખાસ કરીને કોમ્પ્લેક્સ મુવમેન્ટ છે ત્યાં તમે ઇઝીલી તમે આઇડેન્ટિફાઈ કરી શકો. બેક ટ્રેકિંગ, કન્જેક્શન, બોટલનેક્સ, અંડર યુટિલાઇઝેશન પાથ આર ઇઝીલી ફાઉન્ડ આઉટ. જે આપણે કંઈ પ્રોબ્લેમ છે તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો કે આ જગ્યાની મુવમેન્ટ વધી જાય છે. ઇટ ઇઝ અ યુઝ ટુ ચેક વેધર ધ વર્ક સ્ટેશન ઇઝ કરેક્ટલી લોકેટેડ ઓર નોટ. બરાબર, એ પણ તમે ડિફાઇન કરી શકો. યુઝ ટુ રેકોર્ડ ઇરેગ્યુલર મુવમેન્ટ, જે પણ કંઈ વધારાની મુવમેન્ટ છે દૂર કરી શકો. ખાસ કરીને જ્યારે માસ પ્રોડક્શન હોય ત્યારે આ બધી વસ્તુ બેનિફિટ તમને થાય. બરાબર, સિંગલ જોબ આવતા હોય બનાવવા માટે તો ત્યાં આટલી બધી વસ્તુ ઇફેક્ટિવ નથી. યુઝ ટુ ફાઇન્ડ આઉટ ધ મોસ્ટ ઇકોનોમિક રૂટ, એના કારણે તમે બેઝિક તમારો જે ઇકોનોમિક રૂટ છે એ પણ તમે ડિફાઇન અહીંયા કરી શકો છો. તો ધીઝ આર ધ બેઝિક એપ્લિકેશન ઓફ ધ સ્ટ્રિંગ ડાયાગ્રામ. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધીસ, વોટ ઇઝ ધ ટ્રાવેલ ચાર્ટ. ટ્રાવેલ ચાર્ટને આપણે કઈ રીતે ડિફાઇન કરશું. ઓકે, સો ધ ચાર્ટ વિચ ગીવ્સ એન એસ્ટિમેટ અબાઉટ ધ અમાઉન્ટ ઓફ મટીરિયલ હેન્ડલિંગ બિટવીન ધ વેરિયસ વર્ક સ્ટેશન ઇઝ નોન એઝ અ ટ્રાવેલ ચાર્ટ. ટ્રાવેલ ચાર્ટ શું બતાવે છે, ઇટ ગીવ ધ એસ્ટિમેટ અબાઉટ ધ અમાઉન્ટ ઓફ મટીરિયલ હેન્ડલિંગ. કેટલું મટીરિયલ હેન્ડલિંગ એક વર્ક સ્ટેશનથી બીજા વર્ક સ્ટેશન ઉપર ગયું, અથવા કેટલી મુવમેન્ટ થઈ, દેટ્સ કોલ્ડ ટ્રાવેલ ચાર્ટ. બીકોઝ એનું નામ જ છે ટ્રાવેલ ચાર્ટ, એટલે કે મુવમેન્ટ તમને બતાવે છે. ધ એમ ઓફ ધ ટ્રાવેલ ચાર્ટ ઇઝ ટુ ડિસાઇડ અ સચ લેઆઉટ વેર ધ ઓવરઓલ મટીરિયલ હેન્ડલિંગ ફંક્શન ઇઝ પરફોર્મ એટ અ મિનિમમ કોસ્ટ. જે પણ કંઈ મટીરિયલ થાય છે તમારા પ્લાન્ટની અંદર, લેઆઉટની અંદર મુવમેન્ટ થાય છે, એ ઇકોનોમિક કોસ્ટમાં મિનિમમ કોસ્ટમાં થાય. બીજી વસ્તુ, મુવમેન્ટ ઓફ વર્કર મટીરિયલ ઇક્વિપમેન્ટ એટ એની ટાઈમ એન્ડ એની વર્ક સ્ટેશન ઇઝ શોન ન્યુમેરિકલી બાય ધ ટુ વે મેટ્રિક્સ. અહીંયા જે મુવમેન્ટ બતાવેલી છે ને વર્કર મટીરિયલની, જે પણ આપણે કંઈ ડિફાઇન કરતા હોય, તો તમને કેમાં બતાવશે, ન્યુમેરિકલ ફોર્મની અંદર બતાવશે. હવે ન્યુમેરિકલ ફોર્મની અંદર કેવી રીતે બતાવશે, તો આપણે ટુ વે મેટ્રિક્સ વર્ક કરશું એક્સ અને વાય એક્સિસમાં, અને આપણે જે પણ એક સ્ક્વેર બનાવશું એની અંદર તમારા જે પણ કંઈ વર્ક સ્ટેશન તમે આઇડેન્ટિફાય કરી દો, એના બેઝ ઉપર તમારા કયા વર્ક સ્ટેશનથી કયા વર્ક સ્ટેશન જેટલી પણ કંઈ મુવમેન્ટ થઈ વર્કરની, મટીરિયલ ઓર ઇક્વિપમેન્ટની. ઇક્વિપમેન્ટ ખાસ કરીને ફિક્સ જોબ માટે આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ, મટીરિયલ માટે મોસ્ટ ઓફ યુઝ થતો હોય છે, અને ખાસ કરીને વર્કર માટે તો આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝ કરતા હોઈએ છીએ. તો મટીરિયલ માટેની જે મુવમેન્ટ છે અલગ અલગ વર્ક સ્ટેશન માટેની, એ તમને ન્યુમેરિકલ ફોર્મની અંદર અને ટુ વે મેટ્રિક્સના ફોર્મની અંદર તમને ટ્રાવેલ ચાર્ટ એ ડિફાઇન કરશે. નાઉ ટ્રાવેલ ચાર્ટ ઇઝ અ સ્ક્વેર ટેબ્યુલર વેર ધ ઈચ કોલમ એન્ડ રો રિપ્રેઝન્ટ ધ સિંગલ વર્ક સ્ટેશન. મેં જેમ વાત કરી એમ કે સ્ક્વેરની અંદર ટેબ્યુલર ફોર્મની અંદર છે, અને એક વર્ક સ્ટેશનથી બીજા વર્ક સ્ટેશન જવા માટે અલગ અલગ કોલમને જે રો આપેલી છે એમાં તમને ડિફાઇન કરેલા છે.
કન્સ્ટ્રક્શન ટ્રાવેલ ચાર્ટ ડિપેન્ડ ઓન ધ ફ્રોમ ટુ ચાર્ટ, બરાબર. ફ્રોમ ટુ ચાર્ટ એમને કહેવામાં આવે છે. વન્સ ધ ફ્રીક્વન્સી ડિસ્ટન્સ ટ્રાવેલ બિટવીન વર્ક સ્ટેશન ઇઝ મેઝર્ડ, ધ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ ઇઝ પ્લેસ ઇન ટર્મ ઓફ ઇચ ડિસ્ટન્સ ઇઝ ટ્રાવેલ. દરેકનો આપણે જે પણ કંઈ મેઝર કરીએ પછી આપણે છેલ્લે સમ કરીએ તો તમે ટોટલ ડિસ્ટન્સ પણ અંદર કેટલી મુવમેન્ટ થઈ છે તમારી તમને આઈડેન્ટિફાઈ થઈ જશે. અકોર્ડિંગ ટુ ધ ચેન્જ ઇન લેઆઉટ ડિઝાઇન ઓફ ધ પ્લાન્ટ વિથ ધ એમ ટુ રિડ્યુસ ધ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ, જ્યારે લેઆઉટ મોડિફિકેશન કરો, જો આપણું ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ છે મટીરિયલનું ખાસ કરીને જો ઓછું કરશું તો ઓવરઓલ તમારી પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ કરશે, તમારી કોસ્ટ મિનિમમ થશે, બરાબર. તો એટલા માટે આ ટ્રાવેલ ચાર્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એસ હું તમને એક ફિગર બતાવું છું, મેં તમને બતાવેલી છે ટુ અને ફ્રો, તો અલગ અલગ જો વર્ક સ્ટેશન છે, અહીંયા પણ વર્ક સ્ટેશન બતાવેલા છે. હવે જો સપોઝ પી થી એ પી માનીએ આપણે, પી ક્યુ આર એસ ટી યુ વી, બરાબર. તમારી બુકની અંદર બહુ સારી રીતે તમને એક્ઝામ્પલ આપેલો છે, બહુ ડિટેલમાં આપણે જતા નથી કે એ બહુ તો ડિફિકલ્ટ છે, એટલા માટે તમારા બુકની પેજ નંબર તમને 35 ઉપર તમને પ્રોબ્લેમ આપેલો છે ટ્રાવેલ ચાર્ટનો, અહીંયા જેની અંદર તમને છે ને ટેબલ નંબર 11 ની અંદર તમને કીધું ટોટલ 9 પ્રકારના અહીંયા શોપ બતાવેલા છે કે 9 શોપ આપણે કરવાના છે. દરેક શોપને એ લોકોએ અલગ અલગ નામ આપેલા છે, પી ક્યુ આર એટલે આપણે વર્ક સ્ટેશન છે, જેમાં અહીંયા 1 થી 6 બતાવેલા છે, અને તમારી બુકની અંદર તમને પી થી એક્સ બતાવેલા છે. ટેબલ નંબર 1-2 છે, તમે બુક સાથે રાખજો તમને આ વિડીયો જોતી વખતે. એમાં તમને અલગ અલગ પ્રોડક્ટ આપેલી છે, તો તમે 10 પ્રોડક્ટ તમને આપેલી છે અને તમને એના ઓપરેશનના સિક્વન્સ આપેલા છે અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ કેટલું એ જર્ની કરે છે એ તમને આંકડો આપેલો છે. ટેબલ નંબર 1.3 છે, કેટલી ક્વોન્ટિટી પર યર જોવે છે અને કેટલું લોડ પ્રોડક્ટ લે છે, એના બેઝ ઉપરથી એ લોકોએ લોડ ટ્રીપ ફાઇન્ડ આઉટ કરી છે અને લોડ ટ્રીપ ઉપરથી પછી જે પણ કંઈ નંબર ઓફ ઇન્ટરમીડિયેટ જે પણ કંઈ મુવમેન્ટ છે એ બતાવેલી છે. ટોટલ તમને ટ્રીપ પર યર બરાબર એ તમને બતાવેલી છે. તો ટોટલ 1402 જેટલી એમાં ટોટલ યરની ટ્રીપ થાય છે. તો એમાં એ લોકોએ ડિફાઇન કર્યું કે પી થી ક્યુ કેટલા કેટલા જાય છે, તો 1 અને જે 9 નંબરની પ્રોડક્ટ છે એ જાય છે, બરાબર. તો બેને લોડ ટ્રીપનો સરવાળો કર્યો, 40+20 બરાબર એટલે 60 થઈ ગયું. તો તમે જેમ અહીંયા પી ક્યુ ગણતા હોય તમે અહીંયા 60 મૂકવાની, બરાબર. એ રીતે તમારે દરેકના અહીંયા તમારે પાછળ જોશો તમે ટેબલની અંદર, ટેબલ નંબર 1.11 ની અંદર તમને બધા જ અહીંયા અલગ અલગ લોડ ટ્રીપ મૂકેલી છે. છેલ્લે સમ 1412 થઈ જશે, તમે આમથી કરો કે આ બાજુથી કરો, તમારો અહીંયા 1402 તમારો સમ થઈ જશે. હવે તમારે ટોટલ વર્ક પ્રેશર ઉપરની મુવમેન્ટ ગણવાની, કોની મુવમેન્ટ વધારે થાય છે વર્ક પ્રેશરની, જેની મુવમેન્ટ વધારે થતી હોય એને તમારે શું કરવાની છે, લેસ કરી દેવાની છે. ઓટોમેટિક તમને પ્રોડક્ટિવિટી ઉપર તમને ઇફેક્ટ પડી જશે, બરાબર. ધેટ્સ કોલ અ ટ્રાવેલ ચાર્ટ, મુવમેન્ટ બતાવે છે મેટ્રિક્સ ઉપર. આ સમજવા માટે મેં બુકની જે ફિગર તમને કીધી 35, 36, 37, 38, એમાં ખાસ તમે ટેબલને રિફર કરજો અને આ ચાર પેજ રિફર કરજો, તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જશે કે ટ્રાવેલ ચાર્ટ કઈ રીતે ઉપયોગી છે. પણ ટ્રાવેલ ચાર્ટની અંદર જે પણ કંઈ ન્યુમેરિકલ ડેટા છે બહુ વધારે જોવે છે, જેના કારણે આ ચાર્ટ થોડો ડિફિકલ્ટ થાય છે સમજવા માટે બધા માટે, એટલા માટે આ ચાર્ટનો બહુ ઉપયોગ ઓછો થાય છે, બરાબર. તો ધેટ્સ કોલ્ડ ટ્રાવેલ ચાર્ટ. આ ટ્રાવેલ ચાર્ટના કોઈ પણ ન્યુમેરિકલ જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. ના, એની પછીનો જે ટોપિક છે આપણે માટે લાસ્ટ ટોપિક ફોર ધીસ ચેપ્ટર, ક્રાફ્ટ એન્ડ કોરિલેટ. તો આના માટે જે ક્વોન્ટિટેટિવ મેથડ ફોર ધ પ્લાન્ટ લેઆઉટ, ક્રાફ્ટ એન્ડ કોરિલેટ, આ ખાસ કરીને ક્વોન્ટિટેટિવ મેથડ છે, ખાસ કરીને કોમ્પ્યુટરાઇઝ જ્યારે આપણે લેઆઉટ ડિફાઇન કરતા હોય ત્યારે તમારી જે આ મેથડ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. તો મેં તમને એક્સ્ટ્રા વિડીયો જે મૂકેલો છે આનો, એના ઉપર તમારા ટોપિક સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ ટોપિકનો એટલું બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી જીટી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તમારી બુક નંબર 38, 39, 40 અને 41 ઉપર તમને એક્ઝામ્પલ અને પ્લસ થિયરી આપેલી છે, તમે સાથે જે વિડીયો મૂકેલો છે એના ઉપર તમે ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો. તો આ વિડીયો આપણે તમારે જોઈએ એટલે તમારો ટોપિક તમારો કમ્પ્લીટ થશે. અહીંયા તમારું જે પણ કે ચેપ્ટર નંબર 1 છે કમ્પ્લીટ થાય છે. નાવ આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 1 ની અંદર કેટલા કેટલા ટોપિક છે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એ આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ જે લેઆઉટ છે એના ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. બીજું તમારે ફેક્ટર અફેક્ટિંગ અથવા તમને કોઈ પ્રેક્ટિકલ આપી દે ઇન્ડસ્ટ્રી માટે અને એના તમારે ફેક્ટર અફેક્ટિંગ જે પણ કંઈ જે છે એ તમારે લખવા પડે એવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ વધારે ક્વેશ્ચન હોય છે, જો પ્રોડક્ટ લેઆઉટ, પ્રોસેસ લેઆઉટ નો ડિફરન્સ, ગુડ લેઆઉટ, દેન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉપર તમને શોર્ટ નોટ પણ પૂછાઈ શકે છે. દેન આ બધા જે પણ ફ્લો ડાયાગ્રામની બધા જે પણ આપણે ભણ્યા છે એના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આ બધા છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગના, સિંગલ સ્ટોરોવરના, ફેક્ટરીના જે પણ રિપોર્ટ છે અને પ્લાન્ટ લેઆઉટ દૂર કરવાનો તમને કોઈ પણ પૂછાઈ શકે કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે, જેમ એના ફેક્ટર મેં તમને વાત કરી કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે પૂછાઈ શકે એમ તમને લેઆઉટના પણ પૂછાઈ શકે. પ્રેક્ટિકલ થોડુંક જાય છે અને ખાસ કરીને સાઇટ ફેક્ટર બરાબર અને ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્લાન્ટ લોકેશન. તો ટાઈપ્સ ઓફ લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ખાસ કરીને ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને ચેપ્ટર અંદર પૂછાઈ શકે. અહીંયા આપણું જે ચેપ્ટર છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 1.